गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आप धोरण त्रण में जो तमारी इंग्लिश प्राइमर है तेमा आप अभ्यास करीशू। इंग्लिश प्राइमर में तमारे यूनिट है 12 पार्ट्स ऑफ द बॉडी। पार्ट्स ऑफ द बॉडी, पार्ट्स एटले भाग और बॉडी एटले आपणुं शरीर, एटले आपणे शरीरना अंगो अथवा तो आपणे शरीरना भाग। बराबर, जेम के आपणे शरीर छे तेमां मोढुं छे, बे हाथ छे, धड़ छे, बे पग छे। बराबर, तो एवी ज रीते ने अलग अलग नाम आपेला छे जे आपणे इंग्लिशमां शीखवाना छे। एच ए आर, हेर। हेर एटले शुं थाय? तो के वाळ थाय। शुं थाय? वाळ। एवी ज रीते अहीं एच ई ए डी, हेड एटले माथू थाय। शुं थाय? माथू। पछी छे ई ए आर, ईयर एटले कान। ई वाय ई, आई एटले आँख। एन ओ एस ई, नोज। नोज एटले के नाक। पछी छे एन ई सी के, नेक एटले के गर्दन। पछी आपेलू छे नीचे एस एच ओ यू एल डी ई आर, शोल्डर एटले के खंभो। पछी छे थम, टी एच यू एम बी, थम एटले के अंगूठो। शुं थाय? अंगूठो। एवी ज रीते अहीं एम ओ यू टी एच, माउथ एटले के आपणू मोढું। पछी छे एच ए एन डी, हेन्ड एटले के हाथ। पछी जेवी रीते नीचे जोईए तो आपेलू छे फिंगर्स, एफ आई एन जी ई आर एस, फिंगर्स एटले के आંગળીઓ। પછી આગળ નીચે જોઈએ તો આપેલું છે ની, એન કે એન ડબલ ઈ, ની એટલે કે ઘૂંટણ। અને કે છે, કે છે એ સાયલેન્ટ છે, લખાય છે પણ બોલાતો નથી, એટલે કે ની, ની એટલે કે ઘૂંટણ। પછી અહીંયા આપેલું છે લેગ, એલ ઈ જી, લેગ એટલે કે પગ। પછી એવી જ રીતે પગની આંગળીઓના અંગૂઠા છે, જેમ કે ટી ઓ ઈ એસ, ટોઝ એટલે કે આપણો જે પગ છે ને એનો પંજો કહેવાય, ટોઝ એટલે કે પગનો, સોરી ટોઝ એટલે કે આંગળીઓ જે જે આપેલી છે એ। અને ફૂટ એટલે કે પંજો। શું થાય? ફૂટ, પી ડબલ ઓ ટી, ફૂટ એટલે પંજો। તો આ રીતે આપણે પેજ નંબર 55 છે એ જોઈ ચૂક્યા છીએ। હવે આપણે પાછળનું પેજ છે તેને કમ્પ્લીટ કરીશું, જ્યાં તમારે ફન ટાઈમ આપેલું છે। અને ફન ટાઈમમાં વિદ્યાર્થીઓ હંમેશા તમારે જોડકા જોડવાના હોય છે કે ભાઈ જોડકા તમે કઈ રીતે જોડશો, તમારે ચિત્ર જોવાનું, સ્પેલિંગ જોવાના, અને પછી તમારે જોડકા જોડવાના રહેશે। જેમ કે પહેલું ચિત્ર તમે જોઈ શકો છો, કેનું દેખાય છે તમને? તો કે પહેલું ચિત્ર છે એ આંખનું છે। કેનું છે? આંખનું। તો આંખને શું કહેવાય છે? આઈઝ એટલે કે આંખ, એટલે આપણે અહીંયા આંખ હારે એને જોઈન કરીશું। પછી આપ્યું છે અહીંયા નોઝ, તો નોઝ એટલે કે નાક, તો અહીંયા નોઝના સ્પેલિંગ હારે આપણે એને જોઈન કરીશું। અને અહીંયા આપેલા છે ઇયર, ઇયર એટલે કે કાન, તો આપણે અહીંયા આવી રીતે જોઈન કરીશું। બરાબર વિદ્યાર્થીઓ, હવે એવી જ રીતે બીજો ભાગ છે તે જોઈએ આપણે। બીજા ભાગના સ્પેલિંગ શું આપ્યા છે? તો કે થમ, થમ એટલે અંગૂઠો થાય। શું થાય? અંગૂઠો। તો આ ચિત્રમાં જો આપણને થમ દેખાય છે તો આપણે તેની હારે જોઈન કરીશું। પછી છે હેન્ડ, હેન્ડ એટલે કે હાથ। શું થાય? હાથ। તો અહીંયા જો હાથ દેખાય છે આખો, એટલે આપણે ત્યાં જોઈન કરવાનું રહેશે। અને છેલ્લું લાસ્ટ છે ફિંગર્સ, ફિંગર્સ એટલે આંગળીઓ, તો અહીંયા બધી આંગળીઓ આપણને દેખાય છે એટલે આપણે એની હારે જોઈન કરીશું। સમજાયું વિદ્યાર્થીઓ? તો આ રીતે તમારે જોઈન કરવાનું રહેશે। હવે છે આપણે જોઈએ આગળ પેજ નંબર 57 ઉપર। 57 ઉપર આપેલો છે તો કે ટોઝ, ટોઝ એટલે આપણે આ ભાગને લઈશું, એટલે આપણે એને લખીશું અહીંયા ટોઝ। પછી ફિટ એટલે કે પગના હજી પંજા છે એને આપણે કરીશું। અને છેલ્લું છે સોરી અહીંયા ની આપેલું છે, એટલે આપણે અહીંયા ની આરે લઈશું। તો આ રીતે આપણે જોડકા જોડવાના છે। તમને લોકોને ધીરે ધીરે સમજમાં આવતું હશે, તો તમે પણ આ રીતે જોડકા જોડવાનો પ્રયત્ન કરજો। એવી જ રીતે નીચે જોઈએ તો પાછા ત્રણ ચિત્ર છે અને સ્પેલિંગ આપેલા છે, જેમ કે શોલ્ડર એટલે કે ખંભો આપેલો છે। તો ખંભાનું તમે જોઉં ચિત્ર તો તમને અહીંયા બતાવેલું છે એરો કરીને કે આ ખંભો છે, તો આપણે ત્યાં શોલ્ડર હારે એને ત્યાં મેચ કરીશું। પછી આપેલું છે
तो कहीं जोऊं छो तो माउथ आपेलू छे छे ने तो माउथ એટલે કે મોઢું તો આપણે એ જોઈ શકીએ છીએ તો આપણે એને ત્યાં જોઈન કરીશું પછી નેક નેક એટલે કે ગરદન તો તમે જોઈ શકો છો અહીંયા ઉપર ગરદન આપેલી છે તો આપણે ગરદન હારે એને જોઈન કરીશું હવે આપણે પેજ નંબર આગળ જોશું આગળના પેજ નંબરમાં જો તો શું આપ્યું છે કે શરીરના અવયવોના નામ અંગ્રેજીમાં લખો જેમ કે અહીંયા આપણે બોડીના એરા આપેલા છે એના આધારે તમારે અંગ્રેજીમાં નામ લખવાનું છે તો ઉપર અહીંયા શબ્દ પણ આપેલા છે તો આપણે ચિત્રને આધારે તો હવે આપણે અહીંયા નામ લખીશું જેમ કે અહીંયા પહેલું શું આપેલું છે તો કે પહેલાં વાળ દેખાડેલા છે શું દેખાડેલા છે વાળ તો વાળને આપણે ઇંગ્લિશમાં કહીશું હેર તો આપણે આપણે હેરનું સ્પેલિંગ લખવાનો રહેશે એચ એ આઈ આર હેર એટલે વાળ એવી જ રીતે અહીંયા આંખ આપેલી છે આંખનો એરો છે તો આપણે આંખને શું કહીશું આઈ એટલે કે એચ ઈ વાય ઈ આઈ એટલે કે આંખ પછીનું એરો છે એ છે નોઝ કેનું છે નોઝ તો આપણે લખીશું એન ઓ એસ ઈ નોઝ એટલે નાક પછી અહીંયા જે એરો બતાવેલો છે એ કઈ રીતે કહી શકો તો કે એ એરો છે એ માઉથનો છે કેનો છે માઉથનો તો આપણે અહીંયા લખીશું માઉથ એમ ઓ યુ ટી એચ માઉથ એટલે મોઢું અહીંયા એરો છે કેનો છે તો કે ગરદન એટલે કે નેક નેક એટલે કે ગરદન તો આપણે લખીશું એન ઈ સી કે નેક એટલે કે ગરદન અહીંયા એરો છે ઈયર એટલે કે આપણા કાન તો આપણે એનો સ્પેલિંગ લખીએ તો શું આવે તો કે ઈ એ આર ઈયર એટલે કાન હવે આપણે ધીરે ધીરે નીચે જઈશું તો નીચે જઈએ તો અહીંયા આપેલું છે હાથ એટલે કે હાથનું આપણે સ્પેલિંગ લખીએ તો શું થાય તો કે એચ એ એન ડી હેન્ડ શું થાય એચ એ એન ડી હેન્ડ એટલે કે હાથ અહીંયા તમે આવો તો એરો થંબમાં છે કેમાં છે થંબમાં થંબનું સ્પેલિંગ થાય ટી એચ યુ એમ બી થંબ એટલે કે અંગૂઠો અહીંયા જાજી બધી આંગળીઓનો એરો છે એટલે આપણે અહીંયા લખીશું ફિંગર્સ જેમ કે આપેલું છે અહીંયા એફ આઈ એન જી ઈ આર એસ ફિંગર્સ એટલે કે આંગળીઓ હવે આપણે ધીરે 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 નીચે જઈએ તો આપણને જોવા મળે છે અહીંયા પગ તો પગને આપણે શું કહીશું તો કે લેગ એલ ઈ જી લેગ એટલે કે પગ એવી જ રીતે અહીંયા શું આપેલું છે પગની આંગળીઓ જેને આપણે કહીશું ટોઝ શું કહીશું ટોઝ એટલે આપણે સ્પેલિંગ લખીશું ટી ઓ ઈ એસ ટોઝ એટલે કે પગની આંગળીઓ અને અહીંયા પગનો પંજો છે એને આપણે કહીશું ફૂટ શું કહીશું ફૂટ તો આ રીતે વિદ્યાર્થીઓ તમારે બધાએ સ્પેલિંગ કમ્પ્લીટ કરવાના છે અને આ રીતે તમારે લખવાનું રહેશે તો આજ માટેનો વિડીયો આટલો બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું